પુરુષાર્થ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, પાઠ 11 પાના નંબર 85 ઉપરથી આગળ જોઈએ. આ સિવાયના ફૂલનું કોઈ બીજું રૂપ તમે જોયું છે? તો કે હા, તોરણ બનાવવા અથવા તો લગ્ન પ્રસંગમાં. કેટલાક એવા ફૂલ છે જે અલગ અલગ રૂપમાં હોય છે, જેમ કે ગુલાબ અને ગલગોટો છે, હાર બનાવવામાં ઉપયોગી છે, અને છૂટક પાંખડીઓ પણ વપરાય છે. આ અલગ અલગ રૂપના ફૂલની કિંમત શોધી કાઢો. જો એક ફૂલ હોય તો એના 10 રૂપિયા, 5 રૂપિયા, 15 રૂપિયા. એક હાર હોય તો 15 રૂપિયા, 20 રૂપિયા, 25 રૂપિયા. એક પુષ્પગુચ્છ હોય તો 30 રૂપિયા, 50 રૂપિયા જેવું હોય એવું. ફૂલ વેચનાર પુષ્પગુચ્છ કે ફૂલની જાડી કોઈની પાસેથી બનાવતા શીખે છે? તો કોની પાસેથી? તો કે હા, એમના વ્યવસાયમાંથી, એટલે કે કુટુંબ પાસેથી શીખ્યા હોય છે. તેમના કુટુંબના બીજા કોઈ સભ્યો આ કામ કરે તો કે તેઓ ઈચ્છે છે. શા માટે? હા, કારણ કે કામ ઝડપથી, સરળતાથી, વહેલું થઈ જાય એટલા માટે. ચાલો એક પ્રવૃત્તિ કરીએ. 4-5 મિત્રોનું એક જૂથ બનાવી પ્રવૃત્તિ કરવાની છે. વૃક્ષ કે છોડ પરથી પડી ગયેલા ફૂલ છે એ વર્ગમાં લાવવાના છે. આ ફૂલ જૂના સમાચારપત્ર વચ્ચે એકબીજાને અડે નહીં એવી રીતે ફેલાવી દો, અને હવે સમાચારપત્ર ઉપર તમારે ભાર મૂકવાનો છે. ફૂલ સુકાઈ ન જાય ત્યાં સુધી એને દબાવી રાખો. ત્યારબાદ ફૂલ સાચવીને લઈ લો અને સ્કેપ બુક એટલે કે ફૂલપોથી તૈયાર કરો. તમે સુકાયેલા ફૂલોનો સુંદર કાર્ડ બનાવવા પણ ઉપયોગ કરી શકો છો. રતંતુ વાડીમાં આગળ ને આગળ ચાલતી જાય છે. ખેતરના એક ખૂણેથી થોડાક માણસોને એક ક્યારામાં ઘાસ સાફ કરતા જોયા, પણ ત્યાં જઈ ઘાસ ખેંચવાનું ચાલુ કર્યું. તેને પણ શું થયું ખબર છે? એ નાજુક હાથ ઘાસ ખેંચવાના લીધે લાલ થઈ ગયા. ત્યાં ઘાસ ખેંચતા કેટલાક મૂળ પણ ખેંચાઈ આવ્યા. શું તમે કહી શકો છો બધા છોડને મૂળ હોય છે? તમારી આજુબાજુ થોડા વૃક્ષ અને છોડ જુઓ, તેમના મૂળ કેટલા ઊંડા અને ફેલાયેલા છે એમનું અનુમાન કરો. ત્યાં રતને જોયું રામજીભાઈ મૂળા ખેંચીને બહાર કાઢતા હતા. રતને રામજીભાઈને પૂછ્યું તો તેમણે કહ્યું, બેટા આ મૂળા છે અને એ પણ મૂળ છે. ત્યાં અચાનક એકદમ વરસાદ શરૂ થયો. ભારે પવન સાથે વરસાદ હોવા છતાં ખેતરના કિનારે ઊભા વૃક્ષો તો અડીખમ જ ઊભા હતા. ભારે પવન ઓછા વૃક્ષ કેમ પડ્યું નહીં અનુમાન કરવો જોઈએ, કારણ કે વૃક્ષ છે એના મૂળ અંદર સુધી ફેલાયેલા હોય છે અને મજબૂત હોય છે. ઉગતા નાના છોડને પાણી મળતા સુકાયેલા પાંદડા ફરી તાજા કેમ બને છે? કેમ કે પાણી છે એ પાણીની સાથે જમીનમાંથી પોષક તત્વો પણ એમને મળી રહે છે. તમારી આસપાસ કયા છોડને નિયમિત પાણી આપવું પડે છે? તો કે નાના એવા તુલસી ક્યારા જેવા છોડને પાણી આપવું પડે. રતનને પણ ખબર પડી કે તેના ઘરની આગળ ઉગેલા મોટા લીમડાને તેને ઘણા સમયથી પાણી નથી આપ્યું. તેને વિચાર્યું, તે લીમડો પાણી ક્યાંથી મેળવતો હશે? તમારી આસપાસ કયા વૃક્ષને નિયમિત પાણીની જરૂર નથી, તે ક્યાંથી મેળવે છે? તો કે લીમડો, પીપળો જેવા વૃક્ષ છે એમને એમના મૂળ છે એ જમીનની અંદર વધારે હોવાથી જમીનમાં જે માટી છે એમાંથી એ ભેજ સ્વરૂપે પાણી છે એ મેળવે છે. કેટલાક શાકભાજીના ચિત્ર જુઓ અને એમાં ક્યાંના મૂળ છે તે શોધી કાઢવાના છે, તે તમારે જોવાનું છે. જેમ કે મૂળો છે એમના બીટ છે એમના મૂળ છે એ અંદર જમીનમાં હોય છે. રતનને હવે છોડ વિશે વધુ ને વધુ પ્રશ્નો થવા લાગ્યા. તેણે શાળાની દિવાલમાંથી છોડને ઉગતો જોયો અને આશ્ચર્ય થયું. તેણે વિચાર્યું, આ છોડના મૂળ કેટલા ઊંડા જતા હશે? મૂળને પાણી કેવી રીતે મળતું હશે? આ છોડ કેટલા મોટા થતા હશે? આ દિવાલનું શું થતું હશે? ચિત્રમાં આપેલા છોડનું નામ તમે કહી શકો છો? તમે આવી રીતે દિવાલની તિરાડમાંથી છોડ ઉગતા જોયા હશે, ક્યાં જોયા છે, તમે ક્યાં ક્યાં પ્રશ્નો થયા છે, તો એ તમારા વડીલ પાસેથી જાણી અને તમારે અહીં લખવાનું છે. રતનને ખેતરમાં સેઢે એક મોટું ઝાડ રોડ પર પડેલું જોયું. તેને શાળાનું લીમડાનું વૃક્ષ યાદ આવ્યું. શેઢે પડેલા વૃક્ષના થોડ તૂટેલા મૂળને જોઈ શકતી હતી. તેણે વિચાર્યું, આ વૃક્ષને કોઈ ઉખેડ્યું હશે કે તે જાતે પડી ગયું હશે? વૃક્ષ કેટલું જૂનું હશે? શેઢા પરના પથ્થરોની વચ્ચે આ વૃક્ષ પાણી ક્યાંથી મેળવતું હશે? ચાલો વાત કરીએ, તમારી આસપાસના વિસ્તારમાં કયા વૃક્ષ જૂના છે, તે કેટલા જૂના છે, તમારા વડીલ પાસે તમારે જાણવાનું છે. આ વૃક્ષ પર રહેતા પ્રાણીઓના નામ, જેમ કે વાંદરાઓ અથવા તો અલગ અલગ પંખીઓ તેમાં રહેતા હશે. તમે કોઈ મોટા વૃક્ષને નીચે પડેલું જોયું છે? તો તમે જોયું હોય તો શું વિચાર્યું છે એ તમારે કહેવાનું છે. બાળમિત્રો, પાના નંબર 88 સુધી રાખીએ, આગળ આવતીકાલે જોઈશું. ત્યાં સુધી આવજો.